ચલો હવે અહીંયા ધોરણ 10 માટે આપ્યું છે, સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 અસમમિત સંખ્યા. તો પહેલા આપણે અસમમિત સંખ્યા એટલે શું એ સમજવું જરૂરી છે. તો સંખ્યામાં બે પ્રકારની આવે, એક સમમિત સંખ્યા અને બીજું અસમમિત સંખ્યા. સમમિત સંખ્યા અને અસમમિત સંખ્યા એમ કેવું છે કે દાખલા તરીકે કોઈ પણ સંખ્યા છે, એમ કહેવાય કે ભાઈ -2 કે -1 કે 0, 1 2 3, આ બધી સંખ્યાઓની નીચે કઈક ને કઈક આવી જાય એટલે સમમિત અસમમિત બને. 5 આવે, 2 આવે, 3 આવે, 1 આવે, 7 આવે, આવું કઈ પણ થયું એટલે એ કેવી સંખ્યાઓ? સમમિત અસમમિત સંખ્યાઓના રૂપમાં આવે. હવે આમાંથી એવી સંખ્યાઓ જેનો કોઈ અમુક નિશ્ચિત ભાગાકાર કરીએ, આપણે 5 ને માની લો કરીએ, 0. અહીં કહીને કરીએ તો 5 4 20 થયા, તો અહીં 0 0 આવી ગયું. તો આ જે સંખ્યા હતી એને બહુ આગળ પોઈન્ટ ના ગયા એટલે એને સમમિત કહેવાય. પણ અમુક એવી સંખ્યાઓ છે જેમાં આગળ 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 સંખ્યાની સંખ્યા વધતી જાય, વધતી અનંત સુધી જાય એટલે એને અસમમિત સંખ્યા કહેવાય. તો આ સમમિત અસમમિતની વાત થઈ. હવે આપણે આપણા મુદ્દાના દાખલા ઉપર આવીએ. એટલે પરીક્ષામાં આ ખાલી તમારા સમજવા માટે હતું, હવે હું તમને સમજાવું છું આ સંખ્યા સાબિત કરવાની છે અસમમિત છે. તો 7 વર્ગમૂળમાં 5 અને અસમમિત સંખ્યા એટલે ઉપર નીચે થવી જોઈએ. એટલે આપણે ઉપર એ ધારી લેવાનો, નીચે બી ધારી લેવાનો, ધારે કે એ અને બી કોઈ સંખ્યા. હવે વાત કરીએ કે આમાંથી કઈ સંખ્યા કહેવાય. તો 7 ને નીચે મોકલી દીધી તો વર્ગમૂળમાં 5 બરાબર એ ભાગ્યા બી અને 7. તો બી આગળ રાખો અથવા પાછળ રાખો, બંને ચાલો, 7 બી અથવા બી 7. હવે અહીંયા શું કહેવાય છે કે વર્ગમૂળમાં 5 એ કઈ સંખ્યા છે? તો વર્ગમૂળમાં 5 એ ઓલરેડી અસમમિત સંખ્યા, પણ આ બાજુની જે સંખ્યા છે ને એ હજુ આપણને કોઈ સંખ્યા સાથે સંબંધ નથી આવ્યો. એટલે આપણે એમ કહીએ કે ભાઈ 7 ભાગ્યા બી એ સમમિત સંખ્યા થાય, સંખ્યા હોય શકે. પરંતુ આવું લખવું પડે, પરંતુ વર્ગમૂળમાં 5 તો આપણને ખબર છે એ અસમમિત સંખ્યા છે, અસમમિત સંખ્યા છે. હવે આ અસમમિત સંખ્યા એની સામેની સંખ્યા કેવી હોય? અસમમિત છે. તેથી વર્ગમૂળમાં 5 કો કે એ ભાગ્યા 7 વર્ગમૂળમાં 7 બી કો આ અસમમિત સંખ્યા થાય. અને આ થાય તેથી ઉપર જો આપણો સવાલ હતો 7 વર્ગમૂળમાં 5 કોણ અસમમિત સંખ્યા છે. ફરી વાર સમજાવી દઉં કઈ રીતે, તો કે આવી સંખ્યા આલે જે અસમમિત શબ્દ આવે અસમમિત સંખ્યા છે. એટલે આપણે શું મૂકી દેવાનું? એ ભાગ્યા ઈ. આની આ બાજુ જે કઈ પણ સંખ્યા હોય એ નીચે મૂકી દીધી. અહીંયા જે વર્ગુણ વાળી સંખ્યા હોય એ અસમમિત, પણ એની પહેલા આ એ અને બી સંખ્યા ખબર નથી એટલે એ સમમિત સંખ્યા હોઈ શકે. પરંતુ સામે વાળી જે વર્ગમૂળમાં 5 છે એ તો અસમમિત સંખ્યા છે. તમારે કેલ્સીમાં કરવું હોય તો 5 નું વર્ગમૂળમાં 5 તમે કરીને જોઈ શકો છો, તો તમને તરત મળી જશે કે એ અસમમિત સંખ્યા છે. જેમ કે હું તમને અત્યારે કેલ્સીમાં બતાવું તો 5 કરી દીધા અને વર્ગમૂળ કરી દીધું, તો જો જે સંખ્યા અંદર દેખાય છે એ કેટલી લાંબી છે અને અલગ અલગ અંક છે, તો આ અસમમિત સંખ્યા છે. ઠીક છે. તો કહેવાનો મતલબ એ કે જો વર્ગમૂળમાં 5 અસમમિત સંખ્યા હોય તો એની સામે જે કઈ પણ સંખ્યા હોય એ પણ અસમમિત સંખ્યા થાય. આમ ઓવરઓલ જે આખી આપણી જે સંખ્યા હતી, સવાલ હતો, એ અસમમિત સંખ્યા છે. તો આપણે આટલું યાદ રાખીને પરીક્ષામાં લખવું પડે. થેન્ક યુ.